દુષ્કાળ પડ્યો હોય અને આકાશની સામે ખેડૂત નિયમ કહેવાય છે કે નજર રાખી રાખી એમાં કહેવાય છે કે ખેડૂત લોકો હોય ભગવાન અને બળદ બી વેચવાની પ્રાર્થના કરે બળદ વેચી નાખજો પણ બી અને વિરાટ સ્વરૂપના સ્પોન્સર કલ્પેશભાઈ ચૌધરી સાહેબ સાંભળજો અહીંયા આગળ જ આપણી બાપા સીતારામની મધુની છે 12 વર્ષથી સાહેબ ત્યાં ડાયરા થાય છે દર વર્ષે જે
અંદર અવાજ ખોલજો થોડો. હાલ 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 હાલો 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 હજી થોડુંક આપો, વિસલ નો વાગે ત્યાં સુધી આપો. ઓકે, હાર્મોનિયમ આપજો ભાઈ, રાજુભાઈ હાર્મોનિયમ આપજો. થોડું ભાવથી એકવાર જય બોલો. માના ખોળે બેઠા છે, બરાબર, એટલે હાથ ઊંચા રાખી જ્યાં જ્યાં મારો અવાજ સંભળાય છે, એક વખત ચકાચક બોલજે. રાજ રાજેશ્વરી ખજૂરી વાળી મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી, નમઃ પાર્વતી પતે. બધાને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં મારો બાપ બેસી જજો. ખૂબ આપણે આજે માના ગુણગાન ગાવાના છે, એટલે જ્યાં જ્યાં સ્થાન મળે ત્યાં બધાને બે હાથ જોડી અને વિનંતી છે. અને હવે અમારો કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમા પ્રભ, નિર્વિઘ્ન ગુરુ દેવ શુભ કાર્ય સર્વદા, જે કર લઈ ચાલ્યું હનુમાન યાદ યાદ્યું
તુમાવડી અરે મારી પાપા પગલિયો હે હવે સીધા કાસમાં કાસવા
માના ઠોળે બેઠા છે. બહુ સારું આ દુહો છે, મને ખૂબ ગમે છે. એ માં તું મારી કોરેટ છો, તું મારો કાયદો છો. મધદરીએ તોફાનમાં મારું અહીંયું ન રહે હાથ, ત્યારે કહેજે એને એક જ વાર માં ખોડિયારને યાદ કરે. તમે ખોડલ કહો, તમે આવડ કહો, તમે મેલડી કહો, અંતે તત્વ તો એક જ છે. અને માણાની માથે જ્યારે મુશ્કેલી આવે, હાવ નાનો માણા હોય, જગત જેને જાકારો દઈ દે, અને ઈ માણા એક વખત એમ કહેવાય છે રાજરાજેશ્વરીમાં મેલડીના સાનિધ્યમાં આવી અને સાહેબ આંખમાંથી ખાલી અહીંયા રોડ ઉપર આવીને ખાલી એક આંહુડું જો પડે અને આંસુડું ધીરે ધીરે કરતા હોઠ પાસે ન પહોંચે ને તો એ પહેલા માં મેલડી પહોંચી ગઈ હોય છે મારો બાપ. એટલે કવિ કહે છે સાહેબ.
નથી એમ કહેવાય છે કે દુષ્કાળ પડ્યો હોય અને આકાશ ની સામે ખેડૂત ની એમ કહેવાય છે કે નજર રાખી રાખીને પોતાની ગરદન છે એ દુખવા મળી હોય અને આકાશમાં એક પણ એમ કહેવાય છે કે વાદળું દેખાતું ન હોય અને એમાં એમ કહેવાય છે કે ખેડૂત લોકો હોય એ ભગવાન મેહુલા ને પ્રાર્થના કરતો હે વરસાદ આવ વરસાદ આવ અને આહડ મહિનો બરોબર જામ્યો હોય એ રોયણ ધબૂકી વીજળી કાઢે 72 દી આ બહુ જૂનો દુહો છે એ ધન દોલત ને વેચજો રાખજો બળદ ને બીજ રોણ નક્ષત્ર હોય એમાં બરોબર આકાશ કોરા આકાશમાં વીજળીનો ચમકારો થાય અને બળદ ને બી વેચવાની પ્રાર્થના કરે બળદ વેચી નાખજો પણ બી રાખજો બળદ ને બી રાખજો બધું બધું વેચી નાખજો આવી જયારે પ્રાર્થના થતી હોય સાહેબ અને એમાં આહાડ મહિનો બરોબર જાય અને એના પછી આકાશમાં એ ગાય ની ખરી જેવડી વાદળી ચડે અને વિરાટ સ્વરૂપ એમ કહેવાય ધરતી માથે ધારણ કરવા જાય આકાશમાં અને આખા મંડળ ને એમ કહેવાય છે કે આમ ભેગું કરી અને ખડાડાડા એમ કહેવાય છે કે મેઘ ગણતા મળી હોય થવા અને આકાશ માંથી એમ કહેવાય છે કે બારે મેઘ ધરતી માંથી એમ કહેવાય છે ખાંગા છે હોય અને મોરલો એમ કહેવાય છે પોતાની ડોકના પગે ખટકા કરી કહેતો હોય મે આવ મે આવ મે આવ અને પછી જે ખેડૂત ને હરખ થતો હોય ને બાપ આજે એવો અહીંયા હરખ છે એટલા માટે ભજન ને ભોજન ચાલુ ન હોય અને એવો જયારે માહોલ છે એટલે મહાદેવને મારે યાદ કરવા છે શાંતિ કારણ જગ ભરા Yeah.
માના સાનિધ્યમાં, માં બહેરડીના સાનિધ્યમાં હું ને તમે જ્યારે મળ્યા છે અને આપણા કોઈ પણ કાર્યક્રમ શરૂઆત કરીએ એ પહેલાં ગણપતિ વંદના થઈ જાય અને પછી આપણે જીતુભાઈ દ્વારકાવાળાને પણ ખૂબ માણવાના છે અને ખૂબ આપણે બધાએ સાથે મળી અને માના ગુણલા ગાવા છે. ખજરીવાળી મેલડી માના સાનિધ્યમાં ગઈ સાલે હું આવી હતી ને આ સાલે માએ મને મોકો આપ્યો છે. ગઈ સાલ પણ હું આ સ્ટેજ ઉપર નહીંથી જ મેં ગાયું હતું અને માની કૃપા છે તો આ વર્ષે પણ હું આવી છું. અને હું તો એવી પ્રાર્થના કરું કે દર વર્ષે પાટોત્સવમાં મા મને અહીંયા બોલાવે અને મારા મુખે એના ગુણ ગવાય. તે બદલ રાજુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એવું ગૌરવવંતનું નામ જેને ટીવી રેડિયો અને આ આરાધના શું કે જીટીપીએલના દરેક સાહિત્યના કાર્યક્રમમાં
50% આવાજ આવ્યો. માં મેલેડીના સાનિધ્યમાં બેઠા છો, તમે માના છોરું કહેવાઓ. લેક નારો મેરે ભારત કા બચ્ચા બચ્ચા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા.
મારા વાલાની એ મારા વાલાની આરે જોને વે કે તો સીધ ને કરાયો શામળા માટે એ સનાતન ધર્મ ના સારા કામ થાય ભારત માં તો સીધા વારસદાર સહી સનાતન ધર્મના એટલે ભાવથી જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ એ સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લેરાય 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 એ લેરાય લેરાય એ
શિવરાત્રી આલી રહી છે મારો બાપ. બોલીએ ગૌ માતા કી,
જ મહાન શ્રી દિનેશભાઈ મહારાજ સન્માન માટે કનુભાઈ વેદરાજ રેસિડેન્સી અને મુકેશભાઈ વેદરાજ રેસિડેન્સી બંને મિત્રોને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને સમયની આપણે ખૂબ જ પાબંધી છે તો પ્લીઝ ઝડપથી મંચ ઉપર વધારશો અને જોરદાર તાળીનો ગડગડાટથી મારો બાપ આપણે વધારી દઈશું. વાહ સરબાત તાળીનો ગડગડાટથી આપણે વધારી દઈશું. આર્થિક સન્માન થાય તાળીઓના ગડગડાટથી મારો બાપુલીઓ આપણે વધાવી લઈશું. ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં પણ અહીંયા માના દરબારમાં સાહેબ આશીર્વાદ લેવા માટે જ્યારે સાહેબ આવ્યા છે ત્યારે એમનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ આપણા ડાયરાના સ્પોન્સરનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધારીશું મારો બાપ. વાહ વાહ. દર વર્ષે તમે આવી રીતે કાર્ય કરતા રહો અને વધારે વધારે માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી માં મેલડી આપને શક્તિ આપે અને ખૂબ જ આવા કાર્ય કરવા માટે માતાજી આપને પ્રેરણા કરે એવી પ્રાર્થના સાથે સાહેબનું અહીંયા સન્માન થયું છે. ત્યારબાદ આપણે સુરજીતસિંહજી ચૌહાણ ઉપપ્રમુખ વસ્ત્રા ચૌધરી શ્રીનાથ હિલ ઉપસ્થિત હોય ઝડપથી મંચ ઉપર વધારશું અને આપણે સુરજીતસિંહજી ચૌહાણ એમના સન્માન માટે કાંતિભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ એમના સન્માન માટે કમલેશભાઈ ભગતને વિનંતી કરીશ કે તેઓ પણ આપણા કોર્પોરેટરશ્રી પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણા કાર્યક્રમની અહીંયા શોભા વધારા બધા સાહેબ જે અહીંના પ્રમુખ શ્રી અને ઉષાબેનનું અહીંયા સન્માન આખી કમિટી અહીંયા કરી રહ્યા હોય ત્યારે એકવાર તાળીઓના ગડગડાટથી વધારી લઈશું. આવી આવી સેવા માતાજી તમને કરાવતા રહે છે. બે મિનિટ માહિતી સન્માન કરશું. વચ્ચે વિજયભાઈ જતનભાઈ જતનભાઈ પ્રેરણા આપે આવા નવા કાર્ય કરતા રહે. ચેતનભાઈ ને એકવાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બોલે મેલડી માત કી. ઉમંગભાઈ એકવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. વાહ આપણા એના ભૂદેવ છે ખૂબ એને મહેનત કરી છે એમને પણ માતાજી ખૂબ શક્તિ આપે. જીતુભાઈ તાળીઓ થયું ના મારવા. ઉષાબેન વિનંતી કરીશ કે તેઓ જુલીબેન અહીંયા તાળીઓના ગડગડાટથી આપણે કલાકારોને વધાવી લઈશું.